दिवंगत अहमदभाई पटेलनी अश्रुभिनी अंतिम सफर राजकीय सम्मान साथे अहमद पटेलना पार्थिव शरीरनी दफन विधि कराई। राहुल गांधी सहित दिग्गज नेताओं अंतिम यात्रामां जोड्या। दिग्गज नेताओं अहमद पटेलने श्रद्धांजलि आपी। સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં સંવિધાન પ્રત્યે સમર્પિત રહેવાના શપથ લેતા લોકશાહીના સંવાહકો રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે દિલ્હીથી વર્ચ્યુઅલ રીતે બંધારણના આમુખનું વાંચન કરાવી સંકલ્પ લેવડાવ્યા। ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભરૂચ જિલ્લાના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી। કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદભાઈ પટેલે આ દુનિયાને અલવિદા કર્યું હતું। તેઓના પાર્થિવ દેહને કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ હવાઈ માર્ગે વડોદરા એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો, જ્યાંથી એમ્બ્યુલન્સ મારફતે અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે તેમના નશ્વર દેહને લાવીને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો હતો। આજ રોજ સવારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી તેમજ અહેમદ પટેલના પરિવારજનો અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સહિત લોકોની ઉપસ્થિતિમાં તેમની અંતિમ યાત્રા નીકળી હતી અને જનાજાની નમાઝ અદાયગી બાદ તેમના માતા પિતાની કબર પાસે જ તેમના પાર્થિવ દેહને દફન કરવામાં આવ્યો હતો। અંતિમ યાત્રા પૂર્વે પોલીસ દ્વારા જીનવાલા સ્કૂલથી પિરામણ સુધીના મુખ્ય માર્ગ પર બેરિકેડ લગાવી અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો। સરળ અને શાલીન સ્વભાવના વ્યક્તિત્વવાળા અહેમદ પટેલની અંતિમ સફરમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, પ્રદેશના દિગ્ગજ નેતાઓ તેમજ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ, દીકરી મુમતાઝ સહિત પરિવારજનોને મોટી સંખ્યામાં તેમના સમર્થકો જોડાયા હતા। તારીખ 26મીને ગુરુવારના રોજ સવારે અહેમદ પટેલના પાર્થિવ દેહને સરદાર પટેલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાંથી એમ્બ્યુલન્સ મારફતે પિરામણ ગામના તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો। જોકે અંતિમ યાત્રા પૂર્વે વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને પિરામણ ગામ ખાતે લોકોની ભીડ ન થાય તે માટે જીનવાલા સ્કૂલથી પિરામણ સુધીના માર્ગ ઉપર બેરિકેડ મૂકી અવરજવર માટે બંધ કરવામાં આવ્યો હતો અને સ્મશાન ખાતે જનાજાની નમાઝ અદા કરવા માટે હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે તૈયારીઓ કરવામાં આવી હતી। તેમજ ગ્રાઉન્ડમાં ટ્રેક્ટર દ્વારા સેનિટાઈઝરનો છંટકાવ કરવામાં આવ્યો હતો અને નમાઝ અદા કરવા આવતા લોકોનું ચેકિંગ કરી માસ્ક તેમજ સેનિટાઈઝ કરવામાં આવ્યા હતા। અહેમદ પટેલના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખ્યા બાદ તેમની અંતિમ યાત્રા નીકળી હતી। રાહુલ ગાંધીએ કોંગ્રેસ પરિવારના જૂના સાથે અહેમદ પટેલના પાર્થિવ દેહને ખાંધ આપી હતી। કોવિડ-19 ગાઈડલાઈનના ચુસ્ત અમલ સાથે ઠેરઠેર વ્યવસ્થા જાળવવા માટે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો અને કબ્રસ્તાન આગળ પણ મેટલ ડિટેક્ટિવ સાથે માસ્ક સેનિટાઈઝેશનની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। અશ્રુભિની આંખે અને ભારે હૈયે અહેમદ પટેલને અલવિદા કહેવામાં આવ્યું હતું। પિરામણ કબ્રસ્તાન ખાતે તેમના પાર્થિવ દેહને આખરી દીદાર માટે મૂકવામાં આવ્યો હતો, ખાસ દુઆ અદા કરવામાં આવી હતી, સાથે જનાજાની નમાઝ અદાયગી બાદ તેમના માતા પિતાની કબરની વચ્ચે મરહૂમ અહેમદ પટેલના પાક દેહની દફનવિધિ સંપન્ન થઈ હતી। તેમના અંતિમ દર્શન માટે મધ્યપ્રદેશના માજી મુખ્યમંત્રી શ્રી કમલનાથ, કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સુરદીપસિંહ સુરજેવાલા, વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણી, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ, શક્તિસિંહ ગોહિલ, જિગ્નેશ મેવાણી, શંકરસિંહ વાઘેલા, દેડિયાપાડાના ધારાસભ્ય અને બીટીપીના રાષ્ટ્રીય પ્રમુખ મહેશ વસાવા સહિતના કોંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। आज अहमद पटेल जी की अंतिम यात्रा में अपनी अपनी श्रद्धांजलि अपनी श्रद्धा सुमन अर्पित करने के लिए अहमद पटेल जी के जाने का जो नुकसान भारतीय राष्ट्रीय कांग्रेस को हुआ शायद उससे भी ज़्यादा बढ़कर नुकसान देश और गुजरात की धरती को। उनको उनका घोर से घोर विरोधी भी अहमद भाई कहकर पुकारता था। उनका स्नेह, उनका मृदु स्वभाव, उनकी बोली दुश्मन को भी अपना लेने, कड़वाहट से कड़वाहट के माहौल को भी प्रेम में बदल देने,
कि अगर राजनीति में परंपरा किसी ने शुरू की उस शख्सियत का नाम अहमद पटेल। एक ऐसी शख्सियत जिन्होंने राजनीति के मायने बदले, जिन्होंने ये भी बताया कि वैचारिक विरोध होते हुए भी इंसानियत, भाईचारा और सद्भाव उसे कभी छोड़ना नहीं चाहिए, जिन्होंने ये भी दिखाया कि पार्टी में कर्तव्य निष्ठा, पार्टी में नेतृत्व के प्रति समर्पण के क्या मायने होते हैं, विषम से विषम परिस्थिति में भी कभी ना उन्होंने अपना धैर्य खोया, ना संयम खोया, ना पार्टी के प्रति और देश के संविधान के प्रति अपना अटूट विश्वास खोया। संविधान की परिपाटी और परंपराओं का, कांग्रेस की विचारधाराओं का अगर कोई सही मायनों में प्रतिबिंब था कांग्रेस के कार्यकर्ताओं के लिए, अनुसरण के लिए, तो वो अहमद पटेल जी थे। वो चाहे शारीरिक तौर से हमारे बीच में नहीं, परंतु उनके विचार और उनके द्वारा दी गई प्रेरणा और स्नेह पूरे जीवन हम सब के साथ रहेगा, करोड़ों करोड़ों कांग्रेस जनों के साथ रहेगा, और उनकी यही प्रेरणा, यही विचार, वही खिलखिलाता चेहरा, वो मुस्कुराहट, वो संयम, वो सद्भाव, यही उनके जीवन का सबसे बड़ा संदेश है, जिसे आज फिर यहाँ से लेकर उस संकल्प के साथ हम वापस लौटेंगे। मन कर्म ने वचन थी नवी पेटीना यौवन ने आकर्षतु एक उमदा व्यक्तित्व आज गुजरात सहित समग्र देश गुमाव। कोरोना की महामारी आज एक महामानव नो भोग लई आ देश, कांग्रेस अने अमारी जेवा केटलाय उभरता कार्यकर्ताओं ने नोधारा छोड़ीने अहमद भाई अंतिम यात्राए आगल निकली। एक खेडूतनो दीकरो एने पाळी पोषी पड़ोटी वटवृक्ष बनावा जेने आशीर्वाद आप्या, ने मारी जेवा केटलाय नवयुवानोने आ देशमां देशना खूणे खूणेथी शोधी गरीब गामडा खेडूतना दीकराओ आ देशनुं नेतृत्व करशे तो आ देशमां संविधानिक अधिकारोनुं रक्षण थशे, अने ए ज संविधानना रक्षण काजे संयमथी संघर्षना रस्ते सहज स्वभाव साथे हमेशा समग्र कांग्रेस पार्टी ने बळ पूरू पाडवानुं काम कर्युं। आज दिवंगत आत्मा अपनी वच्चे नथी रह्या, परम कृपाळु परमेश्वर ने प्रार्थना करूं कि एना चरणोमां स्थान आपे अने एमना परिवारजनों ने आवी पड़ेलू दुःख सहन करवानी शक्ति आपे। अस्तु, जय हिंद। इन्होंने बताया कि अभी मत आना, कोरोना का ज़्यादा प्रॉब्लम है, मैं दिवाली के बाद अंकलेश्वर आने वाला हूँ, पीरामल आने वाला हूँ, तब हम मिलेंगे। हमको ये मालूम नहीं था कि ऐसे मिलना होगा, ऊपर वाले की जो भी इच्छा है। इतने पुराने 43 साल के संबंध में यहाँ इनके यहाँ आता था, यहाँ रहता था, यहाँ खाना खाता था, इनके पारिवारिक रिलेशन थे, पर अल्लाह ने जो भी किया वो क्या बताया, तो जहाँ भी हो तो शांति मिले परिवार को, जो भी है बेटा हमारा, बहुत श्रद्धांजलि इनके लिए। थैंक यू सर। अहमद भाई एक राष्ट्रीय नेता था अने एक सामाजिक, अने एमां एमणे जे समाजनी सेवा करी, जे भारतना लोकोनी सेवा करी छे, अने एमणे आटला वर्षोथी ज्यारे भरूचथी लई गुजरातथी लईने दिल्हीनी अंदर ज्यारे एमने टॉपना जे आगेवान हता, इंदिरा गांधीथी लई राजीव गांधी, सोनिया गांधी, राहुल गांधी, એમણે જે કામ કર્યું હતું એના કારણે જ એમને ઘણા અંદર એની પર વિશ્વાસ, અને ખાસ કરીને ભરૂચ જિલ્લાની વાત કરીએ કે છોટુભાઈ વસાવા સાહેબ અને અહેમદભાઈ પટેલના જે સંબંધ હતા, પારિવારિક સંબંધ, કુટુંબિક સંબંધ, સુખ દુઃખના પ્રસંગોમાં એમ આવજાવ કરતા હતા, અને ઘણા કામો પણ અમે એકબીજાના કામના એ હતા, તો એમને આજે આ એમનું અવસાન થવાથી અમે ખૂબ દુઃખી અને વ્યથિત છીએ, એટલે અમે એને શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા છીએ।
आज भरूच जिल्ला ने अने गुजरात ने ना खोट बुराय एवढी मोटी खोट एमनी चाली छे अने एवो आ अलविदा करी जाए पण एवो कायम माटे अमारा दिल में रहेशे। अमने खबर छे के एक वक्त अमे क्रिकेट रमता था त्यारे एम्पायरे एमने नॉट आउट आप्या, એમણે તરત જ એમ્પાયરને ગઈને કહ્યું કે ના હું બોડ બિહાઇન્ડ છું, મતલબ ખેલદિલી ભાવના હતી અને એક કર પગ મૂકનારા નેતા હતા। ભરૂચ જિલ્લા વતી એક વિનંતી છે કે એમનો છો મોરના ઈંડાને ચીતરવા પડતા નથી, તેવી રીતે ફેઝલભાઈને રાહુલ ગાંધી આગળ લાવે કે જેથી ભરૂચ જિલ્લાની ખોટ પુરાય। આજે 26 નવેમ્બર સંવિધાન દિવસ છે અને સંવિધાનની પ્રસ્તાવનામાં જે ધર્મનિરપેક્ષ સમાજવાદી લોકતંત્રની કલ્પના હતી હવે કન્ટિન્યુ એની પર છેલ્લા કેટલાક દિવસોથી જે પ્રહાર છે અને સંવિધાનને બધા વિપક્ષી દળો સાથે મળીને બચાવી શકીએ એ માનની અહેમદભાઈનું છેલ્લું સ્વપ્ન હતું, એ સ્વપ્ન પૂરું થાય એમને સાચી શ્રદ્ધાંજલિ। એમના જવાથી ફક્ત કોંગ્રેસ પક્ષને નહીં પણ સમગ્ર ભારતના વિપક્ષ અને રાજકારણમાં એક બહુ જ મોટી ખોટ પડવાની એક યુગનો અંત થયો કહેવાય। એક છેલ્લામાં છેલ્લા માણસના કામ માટે અનેક સ્ટેટના સીએમને પણ અડધી રાતે ઉઠાડી શકતા એવું એમનું કેલિબર હતું અને સમગ્ર ગુજરાત અને દેશમાં એમના જવાથી બહુ જ મોટી ખોટ પડવાની અને એમના પરિવારજનોને હું શ્રદ્ધાંજલિ પાઠવું છું। સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં સંવિધાન પ્રત્યે સમર્પિત રહેવાના લોકશાહીના સંવાહકોએ શપથ લીધા। 80મી અખિલ ભારતીય પીઠાસીન અધિકારીઓની પરિષદના બીજા દિવસનો પ્રારંભ મહાનુભાવોએ સંવિધાન દિનની ઉજવણી કરીને કર્યો હતો। વિવિધ રાજ્યની વિધાનસભા અને વિધાન પરિષદનું પ્રતિનિધિત્વ કરી રહેલા પદાધિકારીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકત્ર થયા હતા। રાષ્ટ્રની એકતા અખંડિતતાના શિલ્પી સરદાર પટેલના વિરાટ વ્યક્તિત્વ સામે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સમક્ષ સંવિધાનના આમુખનું વાંચન કર્યું હતું। આ કાર્યક્રમનું નેતૃત્વ દિલ્હીથી રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે કર્યું હતું। તેમણે આમુખનું વાંચન કરાવ્યું હતું। બંધારણીય રીતે કાર્ય કરવા સૌ સંકલ્પબદ્ધ થયા હતા। લોકશાહીના મંદિર સમાન લોકસભા, રાજ્યસભા અને રાજ્યોની વિધાનસભા વિધાન પરિષદના અધ્યક્ષશ્રીઓ ઉપાધ્યક્ષશ્રીઓ આજે સવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉપસ્થિત થયા હતા, જ્યાં સૌએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કર્યા હતા। બાદમાં સૌ મહાનુભાવો સામાજિક અંતરના પાલન સાથે પ્રતિમાના પરિસરમાં એકત્ર થયા હતા। રાષ્ટ્રપતિ ભવનથી રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ વિડીયો કોન્ફરન્સિંગ મારફતે જોડાયા હતા અને તેમણે બંધારણના આમુખનું વાંચન કરાવ્યું હતું, જે અક્ષરરસ નીચે મુજબ છે। અમે ભારતના લોકો ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક બનાવવાનો અને દેશના તમામ નાગરિકોને સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, તક અને દરજ્જાની સમાનતા નિર્ધારિત કરવાનો તેમજ તેઓમાં વ્યક્તિનું ગૌરવ તેમજ દેશ પ્રત્યેની એકતાને અખંડિતતાને ખાતરી આપતી બંધુતા વિકસાવવાનો દ્રઢતાપૂર્વક નિર્ણય કરીને તારીખ 26 નવેમ્બર 1949ના રોજ આ બંધારણ સભામાં આ બંધારણ અપનાવીને અમે અમારી જાતને સમર્પિત કરીએ છીએ। સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર ખાતે લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાના નેતૃત્વમાં કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી શ્રી પ્રહલાદ જોશી, રાજ્યમંત્રી શ્રી અર્જુનરામ મેઘવાલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી સહિત ઉપસ્થિત મહાનુભાવોએ બંધારણની ઉદ્દેશિકાનું પઠન કર્યું હતું। ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભરૂચ જિલ્લાના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી। ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મારુતિસિંહ અટોદરિયાની નિમણૂક બાદ હાલમાં ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ઉપપ્રમુખ પદે જંબુસર તાલુકાના પ્રતાપસિંહ પરમાર, અંગલેશ્વર નોટિફાઇડ એરિયાના અશોક ઝા, ભરૂચ શહેરના દિવ્યેશ પટેલ, ભરૂચ તાલુકાના દિવ્યજીતસિંહ ચુડાસમા, ભરૂચ તાલુકાના ધર્મેશ પરમાર, ભરૂચ શહેરના દક્ષાબેન પટેલ, નેત્રંગ તાલુકાના મનસુખ વસાવા, અંકલેશ્વર તાલુકાના ફાલ્ગુનીબેન પટેલ, ભરૂચ તાલુકાના મહામંત્રી પદે નિરલકુમાર પટેલ, વાગરા તાલુકામાં ફતેસિંહ ગોહિલ, હાંસોટમાં વિનોદચંદ્ર પટેલ, ભરૂચ તાલુકામાં મંત્રી પદે રાજેશ પટેલ, ભરૂચ શહેરમાં જિગ્નેશ મિસ્ત્રી, વાલિયામાં દમયંતીબેન વસાવા, નેત્રંગમાં ભાવનાબેન પંચાલ, જંબુસરમાં કૃપાબેન દોશી, ઝઘડિયામાં વંદનાબેન જનોર, આમોદમાં ઉર્મિલાબેન પઢિયાર, ભરૂચ શહેરમાં નિશાંત મોદી, જ્યારે કોષાધ્યક્ષ પદે ગણેશ અગ્રવાલ અંકલેશ્વર શહેરની નિમણૂક કરવામાં આવી છે। આમ પ્રમુખ પદે મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા સંગઠનમાં 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી અને 8 મંત્રી તેમજ 1 કોષાધ્યક્ષની નિમણૂક કરેલ છે। આજ રોજ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના આદરણીય પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબ અને ગુજરાત પાર્ટીના મોરબી મંડળે જે પ્રમાણે અમને સૂચના આપી તે પ્રમાણે આજે ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લાની
સંગઠનની ટીમ જાહેર કરી છે. 8 ઉપપ્રમુખ છે, 8 મંત્રી છે, 3 મહામંત્રી છે અને 1 કોષાધ્યક્ષ છે. 13 મંડળ છે. દરેક મંડળને અહીંયા સમાવેશ કર્યો છે. એક ગુલદસ્તો ભારતીય જનતા પાર્ટીનો બનાવ્યો છે. આપના દ્વારા બધાને હું આહ્વાન કરું છું કે ભારતીય જનતા પાર્ટી લોકો માટે, લોકો ઠકી બનેલી અને લોકોની સેવા કરવા માટેના વિચારો સાથે ચાલતી આ પાર્ટી છે. આપ બધા પણ ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આવો. ભારતીય જનતા પાર્ટી કોઈ નાત જાતમાં માનતી નથી, કોઈ વ્યક્તિવાદમાં માનતી નથી. જે કાંઈ કામ કરતા હોય તેને પાર્ટી કોઈને કોઈ જગ્યા હોદ્દા પર મૂકતી હોય છે. એનું ઉત્તમ ઉદાહરણ હું જાતે છું. હું એક નગરપાલિકાનો સામાન્ય સભ્ય હતો. તેમાંથી મને આખા જિલ્લાની ભારતીય જનતા પાર્ટીની જ્યારે ભાગદોડ આપી છે ત્યારે હું એકલો કંઈ કરી શકવાનો નથી. આપ સૌના અને ટીમના સહકારથી જ ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાનો હું પ્રયત્ન કરીશ. અહેમદ પટેલના નિધનથી ભરૂચ મહમદપુરા એપીએમસીની 500-700 દુકાનોના વેપારીઓએ સ્વૈચ્છિક બંધ પાડી શ્રદ્ધાંજલિ પાઠવી. ભારતીય રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ અને એપીએમસી વેપારી એસોસિએશન દ્વારા કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના નિધનના પગલે એપીએમસી માર્કેટ સંપૂર્ણ બંધ પાડી શ્રદ્ધાંજલિ આપી હતી. અને રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘના અરવિંદસિંહ રણાની અધ્યક્ષતામાં વેપારી એસોસિએશન રાષ્ટ્રીય નેતા અહેમદ પટેલના માનમાં 2 મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું. આજરોજ ગુજરાતના પનોટા પુત્ર અને રાષ્ટ્રીય નેતા એવા અહમદભાઈ પટેલનું નિધન થવાથી ભરૂચ જિલ્લો શોકગ્રસ્ત છે. આ નિમિત્તે રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ અને મહમદપુરા વેપારી એસોસિએશન આજે એમના શોકની અંદર આજે સંપૂર્ણપણે માર્કેટ બંધ રાખવાનો આજે નિર્ણય લીધો છે. ખરેખર સદગત જે અહમદભાઈ પટેલ જેઓ ભરૂચ જિલ્લાના સાચા લીડર હતા, તેમણે ઘણા નેક કામો કરેલા છે. એટલે આજના દિવસ છે એમના માનની અંદર અમે એપીએમસી માર્કેટ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આજરોજ અહેમદભાઈ પટેલના નિધનના સમાચાર સાંભળીને અમો ભરૂચ એપીએમસી મહમદપુરા માર્કેટના વેપારીઓએ આજરોજ એમના માનમાં સંપૂર્ણપણે અમારું માર્કેટ બંધ રાખેલ છે. ભગવાન એમના કુટુંબીજનો પર આવી પડેલી આ દુઃખદ ઘટનામાં એમને સાથ સહકાર આપે એવી પ્રભુને પ્રાર્થના અને દિવંગતની આત્માને શાંતિ અર્પે એવી પ્રભુને પ્રાર્થના.
લગ્ન સમારંભોમાં 200 ની સંખ્યા કરવા ભરૂચ જિલ્લા મંડપ હાયર્સ એન્ડ ઇલેક્ટ્રિકલ એસોસિએશને માંગ કરી છે। લગ્ન સમારંભોમાં 100 વ્યક્તિની ઉપસ્થિતિના જાહેરનામાથી મુશ્કેલી અનુભવી રહ્યા છે તેમ જણાવ્યું। દિવાળીના તહેવારો દરમિયાન લોકોને તંત્ર દ્વારા દાખવવામાં આવેલી બેદરકારીના પગલે કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે। તેવા સમય તંત્ર દ્વારા સરકારી ગાઈડલાઈનમાં પુનઃ ફેરફાર કરી બહાર પાડવામાં આવી છે। સુપ્રીમ કોર્ટના ફટકાર બાદ રાજ્ય સરકાર પણ એક્ટિવ મૂડમાં આવી લગ્ન સમારોહમાં 200ની જગ્યા પર 100 વ્યક્તિઓની મર્યાદિત છૂટ આપતા મંડપ ફરસખાના પાર્ટી પ્લોટની માંડમાંડ રોજગારી નીકળી હતી તે પણ પુનઃ બેરોજગાર થઈ જવા પામ્યા હતા, જેથી પાર્ટી પ્લોટના સંચાલકો ફરસખાનાના આયોજકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। તેમજ લગ્નનું આયોજન કરનાર આયોજકો પણ ગાઈડલાઈનના પગલે મર્યાદિત 100ની સંખ્યા હોય કોને આમંત્રણ આપવું તેની મૂંઝવણમાં મુકાઈ ગયા છે। સરકારશ્રીએ જે 200 માણસની ગાઈડલાઈન બહાર પાડી હતી એ સારી હતી, એમાં ઘણું સારું કામ બી હતું, પણ અચાનક 100 માણસનું ગાઈડલાઈન બહાર પાડવાથી અમારા ઘણા કામ કેન્સલ થયા છે। જે સાઉન્ડવાળા છે, કેટરિંગવાળા છે, ફૂલોવાળા છે, મંડપવાળા છે, બધાને ઘણું મોટું નુકસાન થયું છે, અને જે પાર્ટીના ઘરે પ્રસંગ હતો એમને બી હવે સમજ નથી પડતી કે 200માંથી 100 માણસ કોને બોલાવવા કોને નહીં બોલાવવા, એ બી એક મૂંઝવણભર્યો પ્રશ્ન છે। એટલે સરકારશ્રીને આપ વિનંતી કરીએ છીએ અમે કે ફરી પાછું 200 માણસની રજૂઆત કરો અને અમને ધંધો કરવા દો, અમને ઘણી બધી તકલીફ પડી રહેલી છે, અમે અમારા કાર્યકરોને પણ બોલાવી લીધા છે, હવે એમનો પગાર કેવી રીતના અમારે કરવો એ બી અમને સમજ નથી પડતી, એટલે સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે ફરી 200 માણસની ગાઈડલાઈન બહાર પાડે। કોવિડ-19 આ મહામારીને કારણે છેલ્લા 8-9 મહિનાથી અમારા ધંધા રોજગારને ખૂબ જ માઠી અસર પડી છે। નવી આ સિઝન નવેમ્બર ડિસેમ્બર અને જાન્યુઆરી એની અંદરના માંગલિક પ્રસંગો લગ્નો અને જાહેર સંસ્થાઓ તરફના પ્રોગ્રામો અહીંયા આ સભ્ય સંખ્યાના હિસાબે બ્રેક થયા છે। સરકારશ્રી તરફથી આપેલી ગાઈડલાઈન 200 માણસની પણ અત્યારે ફરીવાર ગાઈડલાઈન ચેન્જ થતાં અમે ખૂબ જ મુશ્કેલીમાં અને મૂંઝવણમાં મુકાયા છે। સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે લગ્ન સમારંભમાં 200 વ્યક્તિની જગ્યાએ 100 વ્યક્તિ કરેલા છે, તેની જગ્યાએ જૂની ગાઈડલાઈન 200 વ્યક્તિની જગ્યાએ 200 વ્યક્તિ કરવા વિનંતી। અમારા પ્રસંગની તૈયારીઓ 2-3 મહિના પહેલાં કંકોત્રી વિતરણ કરેલ છે, તેમજ લાઇટિંગ, કેટરિંગ, માલી બધાના ઓર્ડર અપાઈ ચૂકેલા છે। નવી ગાઈડલાઈન પ્રમાણે 100 વ્યક્તિમાં કોને બોલાવવા અને કોને નહીં બોલાવવા તેની બહુ મૂંઝવણ થઈ છે, તો સરકારશ્રીને વિનંતી કે ભાઈ જે જૂની ગાઈડલાઈન છે તે પ્રમાણેનું અમલ કરાવવા વિનંતી। Let's go.
ગુજરાત કોંગ્રેસ રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના આગેવાન વરિષ્ઠ નેતા અહેમદ પટેલનું નિધન થતાં સમગ્ર કોંગ્રેસ પાર્ટીમાં શોક છવાઈ ગયો હતો. ત્યારે આજરોજ કરજણ કોંગ્રેસ દ્વારા અહેમદ પટેલની શ્રદ્ધાંજલિનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કરજણ કોંગ્રેસના યુથ કોંગ્રેસના પ્રમુખ ભૌમિક પટેલ તથા આગેવાન કિરીટસિંહ જાડેજા, અભિષેક ઉપાધ્યાય, ભરત અમીન, નીરાબેન ઉપાધ્યાય તથા કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહી શ્રદ્ધાંજલિ આપી હતી. આદરણીય સોનિયાજીના રાજકીય સલાહકાર અને દેશના કોંગ્રેસ પક્ષના ખજાનજી એવા અહેમદ પટેલ સાહેબનું ગતરોજ નિધન થયું છે. એમના નિધનથી કોંગ્રેસ પક્ષના અને સૌ પ્રજાજનોમાં ખૂબ લોકોમાં દુઃખની લાગણી વ્યક્ત કરી છે લોકોએ, અને ગુજરાતે ઘણા એક સપૂત ગુમાવ્યા હોય અને દેશના વિરલ ચહેરો કે જેની ખોટ કદાપી કોઈ પૂરી નહીં શકે તેવા ચોક્કસ છે. અને આજે તેમને સૌ કોંગ્રેસ પક્ષના કરજણ તાલુકાના આગેવાનોએ અને કાર્યકર મિત્રોએ શ્રદ્ધાંજલિ સુમન અર્પિત કર્યા છે. હાઈકોર્ટના પરિપત્રના પગલે ગાઈડલાઈનના પાલન સાથે બંધ ન્યાયાલય સંકુલ ખોલવામાં આવ્યા. કોરોના મહામારીના પગલે 25 માર્ચથી લાગેલા લોકડાઉનના કારણે સંપૂર્ણ ભારત બંધ રહ્યું હતું, જેમાં ન્યાયાલયોને પણ લોકડાઉનનો અમલ કરતા સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યા હતા. જે સરકારી ગાઈડલાઈનના પાલન અને હાઈકોર્ટના પરિપત્રના પગલે કોર્ટો ખોલવામાં આવી હતી. ભરૂચ જિલ્લા ન્યાયાલય સંકુલ પણ હાઈકોર્ટના પરિપત્રના પગલે ખોલવામાં આવી હતી. હાઈકોર્ટના પરિપત્ર અનુસાર સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનિટાઈઝરથી હાથ ધોવા, કોર્ટમાં મર્યાદિત સંખ્યામાં અસીલોને પ્રવેશના પાલન સાથે ન્યાયાલય સંકુલ ખોલવામાં આવ્યા હતા, જેની માહિતી આપતા જાણીતા ધારાશાસ્ત્રી નિરલ ઠાકોરે જણાવ્યું હતું. હાલમાં જે સમગ્ર વિશ્વમાં અને ભારત દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે અને 25/3/2020 જે લોકડાઉન કરવામાં આવેલ ત્યારથી સમગ્ર ભારતની કોર્ટો પણ બંધ કરવામાં આવેલ હતી અને ભરૂચ જિલ્લાની પણ કોર્ટ બંધ હોય, હાલમાં કોર્ટો ચાલુ કરવાનો નામદાર હાઈકોર્ટે પરિપત્ર બહાર પાડેલ છે અને નામદાર હાઈકોર્ટે જે ગાઈડલાઈન આપેલ છે એ મુજબ કોર્ટો ચાલુ કરવામાં આવેલ છે અને પ્રત્યક્ષ એટલે કે ફિઝિકલ હિયરિંગનું કામગીરી હાલમાં ચાલુ થયેલ છે. અને તેમાં જે હાઈકોર્ટની ગાઈડલાઈન મુજબ થર્મોમીટરથી સ્કેનિંગ કરવું અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું તેમજ ફરજિયાત માસ્ક પહેરવું અને અત્યંત જરૂર હોય તેવા જ ખૂબ ઓછા એવા અસીલો સાથે નામદાર કોર્ટની ફિઝિકલ કામગીરી ચાલુ કરવામાં આવેલ છે.